એક એપ્રિલે ગુજરાતથી નીકળતા એક પ્રમુખ અખબારના સંપાદકના પત્ની એક સરકારી હોસ્પિટલમાં પોતાની પુત્રીનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે ગયા. દરમિયાન તેમણે જોયું કે ત્યાં સ્ટ્રેચર ઉપર બે મૃતદેહો પડ્યા હતા. ગાંધીનગરની એ હોસ્પિટલના સ્ટાફે તેમને કહ્યું કે આ દર્દીઓ કોવિડના હતા અને તેમના મોત થયા છે. માતા અને પુત્રી ઘરે આવ્યા અને તેમણે પતિ રાજેશ પાઠકને વાત કરી. સંદેશ અખબારના સ્થાનિક આવૃત્તિના સંપાદક રાજેશ પાઠકે એ સાંજે પોતાના રિપોર્ટરોને બોલાવ્યા અને નક્કી કર્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે. રાજેશ પાઠક કહે છે કે ત્યાં સુધી ગુજરાત સરકારના સરકારી નિવેદનમાં ગાંધીનગરમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નહોતું થયું. એ દિવસે આખા ગુજરાતમાં કોરોનાને કારણે સત્તાવાર રીતે માત્ર 9 લોકોના મોત થયા હતા. પછીના દિવસે અખબારના રિપોર્ટરની એક ટીમે રાજ્યના 7 શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલોને ફોન કરવાના શરૂ કર્યા. આ 7 શહેરો હતા: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર અને ભાવનગર. આ ટીમ મૃતકોના આંકડા ઉપર નજર રાખવા લાગી. એ દિવસથી ગુજરાતના આ જૂના અખબારે કોરોનાને કારણે રોજ મૃત્યુ પામતા લોકોનો આંકડો પ્રકાશિત કરવાનો શરૂ કર્યો. સંદેશ અખબાર જે આંકડા આપતું હતું એ સરકારી આંકડાઓથી અનેક ગણા વધારે હતા. રાજેશ પાઠક કહે છે કે હોસ્પિટલમાં અમારા સૂત્રો છે અને સરકારે અમારા એક પણ રિપોર્ટને હજુ સુધી ફગાવ્યો નથી, તેમ છતાં અમે સમાચારના મૂળમાં જઈને પુષ્ટિ કરીએ છીએ. આથી અખબારે જૂની શૈલીના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ઉપર અમલ કરવાનો નિર્ણય લીધો. 11 એપ્રિલની સાંજે અખબારના 2 રિપોર્ટર અને 1 ફોટોગ્રાફર અમદાવાદની 1200 બેડવાળી કોવિડ હોસ્પિટલના મળદાઘર તરફ આગળ વધ્યા. તેઓ ત્યાં 17 કલાક સુધી રહ્યા. તેમણે જોયું કે મળદાઘરની બહાર નીકળવાના એકમાત્ર દરવાજાથી એ 17 કલાકમાં 79 જેટલા મૃતદેહો બહાર લવાયા. એ મૃતદેહો ત્યાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતા હતા. પછીના દિવસે ગુજરાતે સત્તાવાર રીતે આખા રાજ્યમાં 55 લોકોના મોતનો આંકડો જાહેર કર્યો, જેમાં અમદાવાદના 20 લોકોના મોતની જાણકારી હતી. 16 એપ્રિલની રાત્રે આ પત્રકારો 150 કિલોમીટર ગાડી ચલાવીને અમદાવાદની આસપાસના 21 શબદાહ સ્થળો પર ગયા, જ્યાં તેમણે અંતિમ વિધિ માટે લવાયેલા મૃતદેહોની સંખ્યાની તપાસ કરી. એ માટે ત્યાંના રજિસ્ટર જોયા, શબદાહ સ્થળો પરના કર્મચારીઓ સાથે વાત કરી, એ દસ્તાવેજો જોયા જેમાં તેમની મોતના કારણોનો ઉલ્લેખ હતો, તસવીરો લીધી અને વિડીયો રેકોર્ડ કર્યા. તેમણે નોંધ્યું કે મોટાભાગના લોકોના મોતનું કારણ બીમારી ગણાવાયું હતું, જ્યારે તેમના મૃતદેહો ચુસ્ત પ્રોટોકોલમાં ત્યાં લવાયા હતા. એ રાત્રે અંતિમ સુધી પત્રકારોની ટીમે 200 મૃતદેહો ગણ્યા, પણ પછીના દિવસે સરકારી આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં માત્ર 25 લોકોના મોત થયા હતા. 21 એપ્રિલે તેમણે 753 લોકોના મોતની જાણકારી આપી. ગુજરાતમાં એક દિવસમાં થનારા મોતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ હતો. ત્યારબાદ તેમણે અનેકવાર 500થી વધારે લોકોના મૃત્યુની જાણકારી એકઠી કરી. મૃતકોની સંખ્યા ઓછી કરીને દર્શાવવાના આરોપોનો ગુજરાત સરકાર ઇનકાર કરે છે. તેમનું કહેવું છે કે તે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે, પરંતુ અન્ય અખબારના રિપોર્ટો પણ મૃતકોની સંખ્યાને ઓછી કરીને દર્શાવવાના આરોપોને સાચા ગણાવે છે. અંગ્રેજી અખબાર હિન્દુએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 16 એપ્રિલે ગુજરાતના 7 શહેરોમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 689 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા, જ્યારે સરકારી આંકડાઓ પ્રમાણે એ દિવસે માત્ર 94 લોકોના મોત થયા હતા. કેટલાક વિશેષજ્ઞો માને છે કે ગુજરાતમાં છેલ્લા મહિનાઓમાં કોરોનાને કારણે સત્તાવાર રીતે જેટલા મોત દર્શાવાયા છે, વાસ્તવિક આંકડાઓ એનાથી 10 ગણા વધારે હોઈ શકે છે. એક તરફ મહામારીને કારણે લોકો અંતિમ સંસ્કારની પરંપરાઓને મજબૂરીમાં તોડી રહ્યા છે, બીજી તરફ અખબારોમાં મૃતકો માટે શોક સંદેશનું પૂર આવ્યું છે. આવા જ કેટલાક શોક સંદેશમાં એ તરફ ઇશારો પણ કરાયો છે કે મરનારાઓની સંખ્યા ઓછી કરીને દર્શાવાઈ રહી છે. ગુજરાત સમાચારના રિપોર્ટ અનુસાર શનિવારે ભરૂચ જિલ્લામાં સ્મશાનમાં જેટલા મૃતદેહો સળગાવ્યા એ મોતના સત્તાવાર આંકડા સાથે મેળ નથી ખાતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 680,000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 8,500 લોકોના મોત થયા છે. મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અનેક શહેરોમાં સંક્રમણ અને મોતના આંકડા ઓછા દર્શાવાયા હોવાના આરોપો છે, પરંતુ ગુજરાતમાં જે રીતે વાસ્તવિક આંકડો ઓછો કરીને દર્શાવાઈ રહ્યો છે એ ખૂબ જ મોટો લાગી રહ્યો છે. એટલે સુધી કે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને એ માટે ફટકાર લગાવી. હાઈકોર્ટની બેન્ચે એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે વાસ્તવિક આંકડા છુપાવવાથી રાજ્ય સરકારને કંઈ જ નહીં મળે, વાસ્તવિક તસવીર છુપાવવા કે દબાવવાથી ઘણી ગંભીર સમસ્યાઓ પેદા થશે, લોકો ડરી જશે, તેમનો વિશ્વાસ નબળો પડશે અને લોકોમાં બેચેની વધશે.
ઘણા લોકોનું માનવું છે કે કોરોનાથી થનારા મોટાભાગના મૃત્યુના કેસમાં દર્દીની પહેલાથી ચાલતી સ્વસ્થ સ્થિતિ કે કોઈ ગંભીર બીમારીનું કારણ બતાવાઈ રહ્યું છે. એક વરિષ્ઠ નોકરશાહે નામ ન આપવાની શરતે કહ્યું કે માત્ર એવા દર્દીઓ જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તેઓ વાયરલ ન્યુમોનિયાથી મરે તો તેમનું મૃત્યુ કોવિડથી થયેલું મૃત્યુ માનવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે એક ઓડિટ કમિટી દરેક મૃત્યુની તપાસ કરી રહી છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના ડોક્ટર પ્રભાત ઝા મિલિયન ડેથ સ્ટડી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારત સાથે જોડાયેલો છે. ડોક્ટર પ્રભાત ઝાનું કહેવું છે કે મરદાઘરો કે સ્મશાનોમાં મૃતદેહોને ગણીને તેનો સત્તાવાર આંકડો મેળવવામાં ચૂકની શક્યતા હોઈ શકે છે, કેમ કે સરકારી આંકડાઓને એકઠા કરવામાં સમય લાગે છે. મૃતકોની સંખ્યા ગણવાની રીતની સમીક્ષા બાદ બ્રિટન જેવા દેશોમાં કોરોનાને કારણે થયેલા મોતના આંકડા ઓછા થઈ ગયા છે. સ્ટડી દર્શાવે છે કે દુનિયાભરના દેશોમાં કોવિડથી થનારા મૃત્યુનો આંકડો 30-40% ઓછો કરીને દર્શાવાઈ રહ્યો છે. ડોક્ટર પ્રભાત ઝા કહે છે કે મહામારીને કારણે જીવન મૃત્યુનો હિસાબ રાખનારી વ્યવસ્થા દબાણમાં આવી ગઈ છે, માટે અધિકારીઓને આ આંકડાઓને એકઠા કરવામાં ઘણીવાર સમય લાગે છે, પરંતુ તેઓ આ આંકડાઓને ચોક્કસ અપડેટ કરશે. હોસ્પિટલો અને સ્મશાનોમાં મૃતદેહોની ગણતરી પ્રશાસન પર દબાણ કરવાની સારી રીત છે, જેથી તેમને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો મોકો મળે. પરંતુ પત્રકારો માટે આ અનુભવ ભયાવહ છે. સંદેશ અખબારના ફોટોગ્રાફર હિતેશ રાઠોડ મૃતકોની ગણતરીના ભયાનક અનુભવોને યાદ કરતા કહે છે, લોકો સારવાર માટે હોસ્પિટલોમાં ભરતી થાય છે અને લાશ બનીને બહાર નીકળે છે. હિતેશ કહે છે કે નોટબંધીના 5 વર્ષો બાદ મેં આવી જ લાઈનો જોઈ, હોસ્પિટલો, મરદાઘરો અને સ્મશાનોની બહાર. આ વખતે કતારોમાં ઉભેલા લોકો જીવિત રહેવાનો સંઘર્ષ કરી રહ્યા હતા અને કતારોમાં લાશો હતી.